विद्यार्थी मित्रों केम छो बधा प्रकरण नंबर 9 जैवअणुओनी आपणे शुरुआत करेली छे अने क्रमशः एमां एक-एक करीने आपणे टॉपिक्स नी चर्चा करता जईए छे आखुं चेप्टर बायोकेमिस्ट्री छे बेटा तो चेप्टर जे छे एने तमे एक-एक शब्द ने एक-एक अणुसूत्र एक-एक जे रसायन छे ने समझवानो प्रयत्न करो ने ते केवो केटला आपणा माटे उपयोगी छे एने पण आपणे समझीए तो ऑलमोस्ट तमने चेप्टर मां आवडी जशे થોડો ક્રસ લેશો તમે બાયોકેમિસ્ટ્રી શું છે જૈવિક અણુઓ કોને કહેવાય તો તમને લગભગ કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ નહીં પડે ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લે પ્રોટીનની જે કંઈ સમજૂતી આપી છે એનાથી પછી હવે આગળ આપણે એક નવો ટોપિક આપેલો છે ચયાપચયકો શું છે બરોબર છે અને ચયાપચયકો કે જેઓ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય તો કે સાહેબ ચયાપચયકો કે જેઓ મુખ્યત્વે બે પ્રકારના હોય તો અહીંયા આપણે બે નામ લખેલા છે એક પ્રાથમિક ચયાપચયકો છે અને બીજા કયા છે તો કે સાહેબ બીજા જે છે એમને હવે આપણે શું કહીએ તો કે સાહેબ તેઓ એ દ્વિતીયક ચયાપચયકો તરીકે ઓળખાય છે કોષોમાં જો આપણે જોઈએ તો કે સાહેબ જો કોષનું આપણે શું કરીએ તો કે સાહેબ એનું વિઘટન કરવામાં આવે અને પછી જો એનું એનાલિસિસ કરવામાં આવે એનું પૃથ્થકરણ કરવામાં આવે તો આપણે એવું જરૂર કહી શકીએ કે સાહેબ કોષોમાં હજારોની સંખ્યામાં શું આવેલા હોય તો સાહેબ કોષોની અંદર હજારોની સંખ્યામાં કાર્બનિક અણુઓ આવેલા હોય કોષોમાં એક બે નહીં બરાબર પણ હજારોની સંખ્યામાં શું કહેવાય બેટા ને તો એવું કહી શકાય કે સાહેબ હજારોની સંખ્યામાં શું આવેલા હોય તો કે સાહેબ કાર્બનિક અણુઓ આવેલા હોય આ જે કાર્બનિક અણુઓ છે આ જે કાર્બનિક જૈવ અણુઓ છે આ જૈવ અણુઓ કયા કયા છે તો કે સાહેબ આપણે એવું કહી શકીએ કે સાહેબ આ જે જૈવ અણુઓ છે કયા કયા છે તો કે સાહેબ કાર્બોદિત છે બરોબર પછી કોણ છે તો કે સાહેબ એ જ રીતે કાર્બોદિતની અંદર પ્રકાર છે શર્કરાઓ છે પછી અમીનો એસિડ છે જે ગઈ વખતે આપણે ભણ્યા પછી આ પણ ભણી કાઢ્યું આપણે પ્રોટીન છે પછી એ જ રીતે કોણ છે તો કે સાહેબ ન્યુક્લિક એસિડ છે ન્યુક્લિઓટાઇડ્સ છે ઉત્સેચકો છે મારો કહેવાનો મતલબ એવો કે જો તમે આવા અણુઓની જૈવ અણુઓની બરોબર યાદી બનાવવા માંડો તો ખૂબ લાંબી યાદી બનતી જાય ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જાય કે આની અંદર આપણે એવું કહી શકીએ કે સાહેબ સૂક્ષ્મથી માંડી અને બૃહદ જૈવ અણુઓનો સમાવેશ થાય છે એટલે કે કયા કયા તો સાહેબ બંને પ્રકારના જૈવ અણુઓ એ આપણને કોષના કોષરસમાં અને કોષની અંગિકાઓ અને એમના જે પટલો છે એમની અંદર જોવા મળે ટૂંકમાં આ બધા જ જે કાર્બનિક રસાયણો છે આ બધા જ જે કાર્બનિક જૈવ અણુઓ છે તેઓ કોષમાં ચાલતી જે કંઈ દેધાર્મિક પ્રક્રિયા છે ધ્યાન આપજો અહીંયા બરોબર છે કોષમાં ચાલતી જે કંઈ દેધાર્મિક પ્રક્રિયા છે એ દેધાર્મિક પ્રક્રિયામાં શું લે છે તો સાહેબ દેધાર્મિક પ્રક્રિયામાં ભાગ લે અને પછી શું કરે તો કે સાહેબ પછી સજીવ શરીરના કોષોમાં દેધાર્મિક પ્રક્રિયા જે છે એને શક્ય બનાવે એનો વૃદ્ધિ અને વિકાસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં શું કરે તો કે સાહેબ એમાં શું કરે તો કે સાહેબ વધારો કરે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એવો કે આ બધા જ એવા રસાયણો છે કે સજીવ શરીરની અંદર ચાલતી જે દેધાર્મિક પ્રક્રિયા છે એ દેધાર્મિક પ્રક્રિયાની અંદર શું થાય છે તો સાહેબ તેઓ છે ને ઉપયોગમાં આવે છે આમના વગર કોઈ પણ પ્રકારની સજીવ શરીરના કોષોમાં દેધાર્મિક જે પ્રક્રિયા છે એ શક્ય નથી આપણે એવું કહીએ કે સાહેબ અહીંયા ખોરાક તરીકે આપણે રોટલી લઈએ તો રોટલીની અંદર આપણને સ્ટાર્ચ મળે બરોબર પણ એ સ્ટાર્ચ આપણને શક્તિ પૂરી પડે પણ સ્ટાર્ચ ક્યારે શક્તિ પૂરી પાડશે તો સાહેબ સ્ટાર્ચનું પાચન થશે અને સ્ટાર્ચનું પાચન કરવા માટે તમને ખબર છે કે સાહેબ એમાઇલેસ પ્રકારના ઉત્સેચકની જરૂર છે પણ ઉત્સેચક શું છે તો કે સાહેબ ઉત્સેચક કાર્બનિક જૈવ અણુઓ છે આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે બેટા સજીવ શરીરની અંદર ચાલતી બધી જ ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે સજીવ શરીરની અંદર કેટલાક જૈવ વિશિષ્ટ કાર્બનિક રસાયણોનો પણ સ્ત્રાવ થાય છે અંતઃસ્ત્રાવ જેને આપણે હોર્મોન્સ તરીકે ઓળખીએ તો આવા બધા જે જૈવ રસાયણો છે એ જૈવ રસાયણો સજીવ શરીરની અંદર ચાલતી જે કંઈ નિધાર્મિક પ્રક્રિયાઓ છે નિધાર્મિક પ્રક્રિયાઓમાં શું કરે તો સાહેબ આવી નિધાર્મિક પ્રક્રિયાઓ છે એમાં સતત ઉપયોગમાં આવે છે અને આવા આવા જે કાર્બનિક જૈવ અણુઓ છે હવે એમને આપણે જો બોલવું હોય તો કે સાહેબ હવે એમને શું કહેવાય તો કે સાહેબ એઓ મેટાબોલાઇટ્સ તરીકે ઓળખાય એટલે કે ચયાપચયકો તરીકે ઓળખાય છે બરાબર કયા નામે ઓળખાય
તો સાહેબ તેઓ કયા નામે ઓળખાય? તો સાહેબ તેઓ ચયાપચયકો તરીકે ઓળખાય. મુખ્યત્વે બેટા અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાહેબ ચયાપચયકો મુખ્યત્વે બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? તો સાહેબ બે પ્રકારના હોય. બે પ્રકારના કયા કયા છે? તો સાહેબ એક જે ચયાપચયકો છે એમને હવે આપણે શું નામ આપીએ? તો સાહેબ તેઓને પ્રાથમિક ચયાપચયકો તરીકે ઓળખાય. અને બીજા જે છે એમને હવે આપણે શું નામ આપીએ? તો સાહેબ એમને દ્વિતીય ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે. પ્રાથમિક ચયાપચયકો શું છે અને દ્વિતીય ચયાપચયકો શું છે એને જો થોડોક તમે સમજવાનો પ્રયત્ન કરો તો નીટ ની અંદર આ દ્વિતીય ચયાપચયકોનું લિસ્ટ આપેલું છે અને નીટ ની અંદર બરાબર આમાંથી ઓછામાં ઓછું બરાબર બે વર્ષે એકાદ વખત પ્રશ્ન પૂછાતો જ હોય છે. એટલે આ એક ટેબલ તમે જો તૈયાર કરશો બેટા તો ઓબ્વિયસલી તમને આવડશે આવડશે ને આવડશે જ. તો મેં એક સરસ મજાની સમજૂતી પહેલા તમને શેના માટે આપી? તો સાહેબ ચયાપચયકો કોને કહેવાય? સજીવ શરીરની અંદર જે દેહધાર્મિક પ્રક્રિયાઓ ચાલે છે એ પ્રક્રિયાઓની અંદર આ ચયાપચયકો કે જેઓ ભાગ લે છે પ્રક્રિયાને શક્ય બનાવે આવા જે જૈવ કાર્બનિક રસાયણો કે જેમને હવે મેટાબોલાઇટ્સ તરીકે ઓળખાય ચયાપચયકો તરીકે ઓળખાય અને જેઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. તો આવા બે પ્રકારના ચયાપચયકો જેમાં પહેલા જે છે એને આપણે નામ આપીએ તો સાહેબ પ્રાથમિક ચયાપચયકો. પ્રાથમિક ચયાપચયકો શું છે? તો કે સાહેબ સજીવ શરીરની અંદર આવેલી જે પ્રાણી પેશીઓ છે બરાબર ફરી બોલે કોકર સજીવ શરીરની અંદર આવેલી જે પ્રાણી પેશીઓ છે એ પ્રાણી પેશીઓમાં જોવા મળતા જે પ્રાથમિક સંયોજનો છે કાર્બનિક સંયોજનો છે બરોબર છે. આ પ્રાથમિક જે કાર્બનિક સંયોજનો છે આવા સંયોજનોને હવે આપણે શું કહીએ? તો સાહેબ તેમને પ્રાથમિક ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં આ એવા ચયાપચયકો છે કે જેમનું કાર્ય જ્ઞાત છે મતલબ જેમનું કાર્ય નક્કી છે. તો આવા જે ચયાપચયકો છે એ ચયાપચયકોને હવે આપણે શું કહીશું? તો કે સાહેબ તેઓને આપણે શું કહીએ? તો કે સાહેબ તેમને પ્રાથમિક ચયાપચયકો કહેવાય અને તેઓ શરીરમાં ચાલતી જે ચોક્કસ પ્રકારની જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ દેહધાર્મિક પ્રક્રિયાઓમાં શું કરે? તો સાહેબ ભાગ લે છે. તો તમને હવે ખબર પડી ગઈ. તો પ્રાથમિક ચયાપચયકો કાર્બોદિત છે, લિપિડ છે, પ્રોટીન છે, શર્કરાઓ છે, પોલિસેકેરાઇડ છે, પછી અમીનો એસિડ છે, ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, ન્યુક્લિયોટાઇડ્સ છે, ન્યુક્લિક એસિડ છે, ઉત્સેચકો છે, વિટામિન્સ છે અને એ જ રીતે અંતઃસ્ત્રાવ. તો આ બધા જ પ્રાણી પેશીઓની અંદર જોવા મળતા પ્રાથમિક શું છે? તો સાહેબ કાર્બનિક. અને દરેકનું એક કાર્ય નક્કી છે. દરેકનું એક બેટા શું નક્કી છે? તો સાહેબ કાર્ય જ્ઞાત છે, કાર્ય નક્કી છે અને તેઓ શું કરે? તો સાહેબ ચોક્કસ પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયામાં ભાગ લે. તો આવા જે ચયાપચયકો છે એ ચયાપચયકોને હવે આપણે શું કહીએ? તો સાહેબ એમને પ્રાથમિક ચયાપચયકો તરીકે ઓળખાય. જ્યારે દ્વિતીય ચયાપચયકો શું છે? બરાબર છે. તો સાહેબ દ્વિતીય ચયાપચયકો તો ખાસ કરીને આપણે એવું કહીએ તો સાહેબ દ્વિતીય ચયાપચયકો એ મોટે ભાગે બરાબર કેટલીક વનસ્પતિઓ પછી મોટે ભાગે કેટલીક જે ફૂગ છે અને કેટલાક માઇક્રોબ્સ. માઇક્રોબ્સ એટલે સૂક્ષ્મ જીવો બરાબર એમના જે કોષો છે એ કોષો દ્વારા સ્ત્રાવ પામતું વેસ્ટ મટીરિયલ બરાબર છે. આ એક પ્રકારનું વેસ્ટ કહેવાય કે જે એમના માટે ઉપયોગી નથી. હું જે બોલું બરાબર ધ્યાનથી સાંભળજો. આ એક પ્રકારનું શું છે? તો કે સાહેબ વેસ્ટ મટીરિયલ છે જે એમના માટે ઉપયોગી નથી પણ આપણા માટે ઉપયોગી છે. એ આડકતરી રીતે આપણને શું કરે છે? સાહેબ આડકતરી રીતે આપણને ફાયદાકારક બને છે. આડકતરી રીતે આપણને શું કરે? તો સાહેબ ઉપયોગી બને છે. તો આવા જે વનસ્પતિઓ છે કેટલીક ફૂગ છે કેટલાક જે સૂક્ષ્મજીવો છે એમના કોષો દ્વારા સ્ત્રાવ પામતા ચોક્કસ પ્રકારના જે કાર્બનિક રસાયણો છે ચોક્કસ પ્રકારના જે કાર્બનિક સંયોજનો છે આ સંયોજનોને હવે આપણે શું કહીએ? તો સાહેબ તેમને દ્વિતીય ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી કે અહીંયા આવા હજારો રસાયણો આવેલા હોય અને આવા જે કેટલાક દ્વિતીય ચયાપચયકો છે આ દ્વિતીય ચયાપચયકો એ ખાસ કરીને આર્થિક રીતે પણ આપણને ઉપયોગી છે. મેં તમને હમણાં જ કહ્યું કે તેઓ વનસ્પતિઓ જે તે સજીવમાંથી ઉત્પન્ન થાય છે એમના માટે ઉપયોગી નથી. એમનું વેસ્ટ પ્રોડક્ટ છે. એમનું શું છે? તો સાહેબ વેસ્ટ પ્રોડક્ટ છે પણ આપણા માટે તો કે સાહેબ આપણા માટે કેવું છે? તો સાહેબ આર્થિક રીતે
એવું કહી શકાય કે સાહેબ આપણા માટે આર્થિક રીતે ઉપયોગી છે. ઇવન એવું પણ કહી શકાય કે સાહેબ આ જે દ્વિતીય ચયાપચયકો છે માનવ કલ્યાણ માટે પણ ઉપયોગી છે. અને કેટલાક એવા છે, બરાબર છે, મેં કહ્યું એ પ્રમાણે, તો કે સાહેબ માનવ કલ્યાણ માટે પણ તેઓ ઉપયોગી છે, બરાબર છે. અને કેટલાક એવા પણ છે કે જેમનું કાર્ય હજુ જ્ઞાત નથી. કેટલાક દ્વિતીય ચયાપચયકો એવા પણ છે, જેમ કે આપણી ચોપડીમાં તમે જોશો તો તમને ત્યાં ક્યાંક નામ આપેલા હશે, બરાબર છે. કયા કયા નામ છે, તો સાહેબ અલ્કેલોઇડ્સ છે, ટર્પેનોઇડ્સ છે, આવશ્યક તેલ છે, લેક્ટિન્સ છે, ટોક્સિન છે, ડ્રગ્સ છે, પોલિમર પદાર્થો છે, ફ્લેવેનોઇડ્સ છે, કેટલાક આર્થિક રીતે ઉપયોગી જે ચયાપચયકો છે. તો અહીંયા આપણે એમના ઘણા બધા જે નામ છે એમના પણ કહી શકીએ કે જે કેટલાક આપણને ઔષધો પૂરી પાડે છે, કેટલાક મસાલા પૂરા પાડે છે, કેટલાક એવા પણ છે કે જે આપણને આડકતરી રીતે ઉપયોગી છે, બરાબર. જેમ કે મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે શું, તો સાહેબ કેટલાક આપણને શું પૂરા પાડે, તો સાહેબ રબર છે, ઔષધ છે, મસાલા છે, પરફ્યુમ્સ છે, અને કેટલાક અન્ય રંજક દ્રવ્યો પણ આપણને પૂરા પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સરસ મજાની મેં પહેલાં તો પ્રાથમિક ચયાપચયકો શું છે અને દ્વિતીયક ચયાપચયકો જે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, બરાબર, એની પણ મેં તમને સરસ મજાની સમજૂતી આપી. બરાબર, આપણી ચોપડીની અંદર તમને એક ટેબલ આપેલું છે અને ટેબલમાં એ લખેલું છે દ્વિતીયક ચયાપચયકો શું છે એનું એક સરસ મજાનું લિસ્ટ છે, બરાબર છે. તો દ્વિતીયક ચયાપચયકો તમે તમારી ટ્રીક બનાવીને એને યાદ રાખી શકો છો, બરાબર. વનસ્પતિઓની અંદર આપણને ખબર છે કે સાહેબ વનસ્પતિઓની અંદર ઘણા બધા પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય, ઘણા બધા પ્રકારના રંજક દ્રવ્યો. તો આપણે ઘણા બધા નામ આપી શકીએ છીએ, કયા કયા, તો ક્લોરોફિલ એ છે, ક્લોરોફિલ બી છે, ઝેન્થોફિલ છે, કેરોટીન છે, આવા જુદા જુદા રંજક દ્રવ્યો. બરાબર, કેટલાક એવા પણ છે જે તમે કયા પાઠમાં ભણી રહ્યા છો, તો સાહેબ આઠમા પાઠમાં, બરાબર. કયા કણો છે, તો સાહેબ રંગકણો, કે જેમની પાસે ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા જે વનસ્પતિના ફળ, પુષ્પ કે પછી બીજને રંગ આપવાનું કામ કરે, જેમ કે કેરોટીનોઇડ્સ છે અને એન્થ્રોસાયનિન છે, બરાબર. આ એક પ્રકારના શું છે, તો સાહેબ દ્વિતીય ચયાપચયકો, રંજક દ્રવ્યો છે જે વનસ્પતિ પ્રોડક્ટ છે. પછી બીજા જે છે અલ્કલોઇડ કહેવાય, બરાબર છે. અલ્કલોઇડ તો કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે કેટલાક આપણને ડ્રગ્સ પૂરા પાડે છે, જેમ કે ઓપિયમ પોપી, બરાબર, જે આપણને અફીણ પૂરી પાડતી વનસ્પતિ તરીકે ઓળખાય. પછી કેટલીક જે છે કોકેઇન તરીકે જે ડ્રગ્સ મળે છે, તો એ આપણને એરિથ્રોઝાઇલમ કોકા નામની જે વનસ્પતિ છે એમાંથી. તો આ જે બધા ડ્રગ્સ છે એ એક પ્રકારના શું છે, તો સાહેબ અલ્કલોઇડ્સ છે, બરાબર. કયા કયા ડ્રગ્સના તમે નામ આપી શકો, તો સાહેબ અફીણ છે, ગાંજો છે, ચરસ છે, હશીશ છે, કોકેઇન છે, એમ અહીંયા પણ મોર્ફિન, કોડિન, તો આ બધા એક પ્રકારના શું છે, તો સાહેબ આ બધા પણ એક પ્રકારના અલ્કલોઇડ્સ છે. તો તમે એમના નામ અહીં યાદ રાખી શકો. પછી બીજા કયા છે, સાહેબ ટર્પેનોઇડ્સ છે, ટર્પિન્સ કેવાય એક પ્રકારના, તો આ પણ આપણને વનસ્પતિ પ્રોડક્ટ છે, તો આ પણ આપણને વનસ્પતિમાંથી મળે છે. તો ટર્પેનોઇડ્સ, તો નામ ઉપરથી તમને બે નામ સરસ મજાના યાદ રહી જાય. કયા કયા બે નામ, તો સાહેબ મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ. પાછળ ટર્પિન્સ સરખું રાખો એટલે તમને બે નામ યાદ રહી જાય. પછી કેટલાક આવશ્યક તેલ છે, જેમ લેમન ગ્રાસ ઓઇલ, બરાબર, તો આ વનસ્પતિમાંથી આપણને પ્રાપ્ત થાય છે. કેટલાક ટોક્સિન છે, એબ્રિન અને રિસિન નામના ટોક્સિન, તે પણ વનસ્પતિમાંથી. કેટલાક લેક્ટિન્સ, બરાબર, તો એ પણ જેમ કે નામ યાદ રાખીશું કોન્કેનેવિલ, બરાબર છે, એ તો આ લેક્ટિન્સ એ પણ વનસ્પતિમાંથી. કેટલાક ડ્રગ્સ, બરાબર છે, ઔષધ તરીકે, તો વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન. અને કેટલાક પોલિમર પદાર્થો, જેમ કે રબર છે, ગુંદર છે અને સેલ્યુલોઝ, આ બધા એક પ્રકારના શું છે, તો જે પોલિમર પદાર્થો છે અને વનસ્પતિ પ્રોડક્ટ્સ છે, ઇટ્સ એ વન ટાઈપ ઓફ શું છે, તો જે સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે, એટલે કે તેઓ દ્વિતીય ચયાપચયકો છે. તો વિદ્યાર્થી મિત્રો, નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ટૂંક નોંધને આપણે યાદ રાખીશું, બરાબર. બહુ જ અગત્યની ટૂંક નોંધ, એમાં ખોટો બહુ અગત્યનો છે. અવારનવાર, બરાબર, નીટની પરીક્ષાઓમાં આમાંથી કંઈક ને કંઈક, બરાબર છે, પૂછાતું હોય, તેવું ના બને કે આપણે ન લખી શકીએ. તો બેટા, એક સરસ મજાનો નાનો ટોપિક મેં તમને ચલાવી આપ્યો. શું હતું, તો બીજા પ્રાથમિક તેમજ, બરાબર છે, પ્રાથમિક તેમજ શું હતું, તો કે સાહેબ દ્વિતીય ચયાપચયકો. આવો જ બીજો એક ટોપિક આપણને ચોપડીમાં તમે જોશો એના પછી આપેલો છે, અને ટોપિકનું નામ શું છે, તો સાહેબ ટોપિકનું જે નામ છે એ બૃહદ જૈવ અણુઓ છે. તો એની આપણે ચર્ચા કરીએ એટલે એમાં આગળ વધીએ. ટોપિક જે છે એની ચર્ચા ઓલમોસ્ટ આપણે આગળ લગભગ કરેલી છે, છતાં પણ એક વખત એને આપણે જોઈ લઈએ એટલે આપણા ક્રમમાં ટોપિક પૂરો થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનો ટોપિક છે અને આવડી જાય એવો છે. તો બોર્ડ ઉપર અહીંયા હેડિંગ લખું છું, શું છે,
તો કે સાહેબ બૃહદ જૈવ અણુઓ છે, બૃહદ જૈવ અણુઓ. ઓકે, તો એક સરસ મજાનો ટોપિક તમને આવડ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠની શરૂઆતમાં જૈવિક અણુઓનો અભ્યાસ કરવા માટે આપણે રસાયણો જે છે, જે જુદા જુદા જે કાર્બનિક સંયોજનો જે છે, એમને જુદા પાડવા માટેની આપણે જુદી જુદી જે પદ્ધતિઓ છે એનો અભ્યાસ કરેલો. આમાંની એક પદ્ધતિ હતી ખલ્લસતા પદ્ધતિ. બરાબર, તમે કોઈ પણ શાકભાજીનો નાનો સરખો ટુકડો લઈ લો, પર્ણ પ્રકાંડ કે પછી મૂળનો ટુકડો લઈ લો, કે ઇવન પ્રાણીઓની અંદર યકૃત કે પછી કોઈ પણ પ્રાણી પેશીનો નમૂનો કે અંગનો નમૂનો લઈ અને પછી એને તમે શું કરો છો, તો કે સાહેબ એને આપણે ખલ્લસતાની અંદર ટ્રાઇક્લોરો એસિટિક એસિડની મદદથી આપણે શું કરીએ, લુગ્ધી બનાવી કાઢીએ, પેસ્ટ બનાવી કાઢીએ, અને અથવા મિક્સરની અંદર એને પીસી અને તમે એની શું બનાવો, તો કે સાહેબ આપણે એની બિલકુલ ચટણીના ફોર્મમાં પેસ્ટ બનાવી કાઢીએ. અને પછી આપણે શું કરતા હતા, તો સાહેબ આપણે હવે એને ચીસક્લોથ નામનું જે કાપડ છે, કોટન વાળું જે કાપડ છે, એની મદદથી બીકરમાં આપણે એને ગાળીએ. એટલે આપણને આવા બે ભાગો મળતા. બરોબર છે, બે ભાગો કયા મળતા, તો કે સાહેબ બે, એક ભાગ આપણને મળતો તો એને આપણે નામ આપતા કે એસિડ દ્રાવ્ય ભાગ. બરોબર છે, કયો છે એસિડ દ્રાવ્ય ભાગ, અને બીજો કયો છે, તો કે એસિડ એસિડ અદ્રાવ્ય ભાગ. બરોબર છે, તો આવા તમને બે ભાગો પ્રાપ્ત થતા. બંને ભાગો બરોબર છે આપણા માટે એટલા અગત્યના છે. આ એસિડ દ્રાવ્ય ભાગ જે છે એ ઓલમોસ્ટ તમને કયા સ્વરૂપમાં જોવા મળે, તો કે સાહેબ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતું. અને આ ભાગની અંદર, આ ભાગની અંદર આપણને મોટા ભાગના કયા અણુઓ, તો કે સાહેબ સૂક્ષ્મ જૈવ અણુઓ. ફરી એક વખત, મોટા ભાગના સૂક્ષ્મ જૈવ અણુઓ આપણને રાસાયણિક જે પદ્ધતિઓ છે, વિશ્લેષણની જે પદ્ધતિઓ છે, રસાયણોને છૂટા પાડવા માટેની ક્રોમેટોગ્રાફી કે પછી સેન્ટ્રીફ્યુજ કે વગેરે વગેરે અલગ અલગ આવી પદ્ધતિઓ વડે જો આપણે એનું એનાલિસિસ કરીએ, પૃથ્થકરણ કરીએ, તો આ ભાગમાં આપણને કેવા અણુઓ પ્રાપ્ત થતા, તો સાહેબ સૂક્ષ્મ જૈવ અણુઓ. સૂક્ષ્મ જૈવ અણુઓ એટલે કયા, તો કે સાહેબ બરોબર દરેકનો મોનોમર, તો કે સાહેબ શર્કરા, પછી અમીનો એસિડ, પછી તો કે સાહેબ ફેટી એસિડ. બરોબર છે, ફેટી એસિડ, પછી તો કે સાહેબ ગ્લિસરોલ. બરોબર, ઓકે. અને એ જ રીતે બીજું શું પ્રાપ્ત થતું, સાહેબ ન્યુક્લિયોટાઇડ. ઓકે, તો આવા જે સૂક્ષ્મ અણુઓ છે કે જેમનો અણુભાર, જેમનો અણુભાર 18 ચાલુ કરી અને 800 ડાલ્ટન જેટલો હોય. ઓકે, જેમનો અણુભાર કેટલો હોય બેટા, તો કે સાહેબ 18 ચાલુ કરી અને 800 ડાલ્ટન જેટલો જ હોય આવા સૂક્ષ્મ અણુઓ આપણને, સૂક્ષ્મ બરાબર જૈવ અણુઓ આપણને પ્રાપ્ત થતા કયા ભાગમાં, તો કે સાહેબ એસિડ દ્રાવ્ય ભાગમાં. હવે જે કોટન છે કે જેમાંથી આપણે દ્રવ્યને ગાળીએ છીએ, પેસ્ટમાં રહેલું જે પાણી છે, જે પ્રવાહી ભાગ છે, નીતરે છે, તો આ આપણું નિતારણ છે. બરાબર, એમાં આપણને આવા દ્રવ્યો, જે પેસ્ટની ઉપર ભાગ રહી ગયો છે, બરાબર કોટનની ઉપર જે નિષ્કર્ષણ તરીકે આપણે ઓળખીએ, તો આ ભાગને આપણે શું કહીએ, તો કે સાહેબ આ ભાગ જે છે એને આપણે એસિડ દ્રાવ્ય ભાગ તરીકે ઓળખીએ. અને આ ભાગની અંદર લગભગ 1000 ડાલ્ટન, કેટલો લખ્યું મેં, તો કે સાહેબ લગભગ 1000 ડાલ્ટન જેટલો અણુભાર ધરાવતા, ફરી બોલું 1000 ડાલ્ટન જેટલો, બરોબર છે, જેટલો અણુભાર ધરાવતા આપણને શું મળે છે, તો કે સાહેબ અણુઓ, જૈવ અણુઓ પ્રાપ્ત થાય છે. 1000 જેટલો અણુભાર ધરાવતા જૈવ અણુઓ આપણને પ્રાપ્ત થાય. લિપિડ કે જે અપવાદરૂપ છે, બરોબર, અપવાદરૂપ છે કે જેનો અણુભાર 800 ડાલ્ટન જ છે, પણ આમ છતાં આપણે તેને શું કહીએ છે, તો કે સાહેબ તેને એસિડ અદ્રાવ્ય ભાગમાં મૂકીએ છીએ. અને આ બધા કે જેમનો અણુભાર બહુ જ વધારે છે, તો આવા બધા જે અણુઓ છે એમને હવે આપણે બૃહદ જૈવ અણુઓ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ કે એસિડ દ્રાવ્ય ભાગમાં સૂક્ષ્મ જૈવ અણુઓ છે, જ્યારે એસિડ અદ્રાવ્ય ભાગ જે છે એ અદ્રાવ્ય ભાગમાં કયા અણુઓ છે, તો સાહેબ બૃહદ જૈવ અણુઓ આવેલા છે. મેં અપવાદરૂપ એક સમજૂતી આપી છે લિપિડ માટેની, કે સાહેબ લિપિડ એ એવું કાર્બનિક સંયોજન છે, બરોબર છે, કે જેનો અણુભાર કેટલો છે, તો સાહેબ 800 ડાલ્ટન છે.
તો એસિડ અદ્રાવ્ય ભાગની અંદર કયા કયા મોટા અણુ, બૃહદ એટલે કેટલા મોટા, બરોબર છે, મેક્રોમોલેક્યુલ્સ કહેવાય, મેક્રો એટલે મોટું, માઇક્રો એટલે નાનું, આટલું યાદ રાખો એટલે તમારો કામ ઈઝી થઈ જાય. તો આમાં કયા કયા, તો સાહેબ પોલિમર, બધા પોલિમર, તો શર્કરાના પોલિમરને શું કહેવાય, તો સાહેબ કાર્બોદિત, અમિનો એસિડના પોલિમરને શું કહેવાય, તો સાહેબ પ્રોટીન, ન્યુક્લિયોટાઇડના એલિફો પોલિમરને શું કહેવાય, તો સાહેબ ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ, બરોબર છે. એ જ રીતે બરોબર, ઉત્સેચકો છે, ઓકે બરોબર, તો એ પણ એક પ્રકારના શું છે, તો કે સાહેબ એ પણ એક પ્રકારના બૃહદ જૈવાણુઓ છે, બરાબર. પછી લિપિડ, તો કે સાહેબ આ પણ એક પ્રકારના બૃહદ જૈવાણુઓ છે. સાચા અર્થમાં પાછા લિપિડ બૃહદ જૈવાણુ ન કહેવાય, પણ આપણે એને એટલા માટે બૃહદ અણુઓની અંદર મૂકીએ છે, બરોબર, કે જેમાં લિપિડનો અણુભાર કેટલો, તો સાહેબ 800 ડાલ્ટન જેટલો, 1000 ડાલ્ટન કરતા પણ ઓછો છે. પણ લિપિડની ખાસિયત એ છે કે જ્યારે તમે કોઈ પણ કોષ કે કોઈ પણ બરફ પેશીનો અંગ કે નાના ટુકડાને જ્યારે તમે એને ક્રશ કરો, વાંટો, ત્યારે લિપિડ જે છે એ સ્વતંત્ર સ્વરૂપમાં નથી હોતો. લિપિડ એ કોષરસ પટલના બંધારણની સાથે, બરોબર છે, અથવા કોઈ ચોક્કસ પ્રકારનું જે કાર્ય છે, ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ લિપિડ એ કોષરસ પટલ અને અન્ય કોષીય પટલોના જ્યારે ટુકડા થઈ જાય અને પછી જે પુટિકાઓ બને છે, પરિણામે જે પુટિકાઓ બને, જે પાણીમાં અદ્રાવ્ય છે, તો આ કારણથી પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ બૃહદ અણુઓ જે છે એ અલગ બૃહદ અણુઓના સ્વરૂપમાં શું થઈ જાય, તો કે સાહેબ અલગ બૃહદ અણુઓના સ્વરૂપમાં આપણને મળી આવે છે. મારો કહેવાનો મતલબ તમને એ ખબર પડી ગઈ કે આમ લિપિડ એ સ્વતંત્ર અણુ તરીકે નથી હોતો, તે કોષની અંદર અને કોષના પટલો જે છે એમની સાથે સંગઠિત થયેલું હોય, અને પછી એક જે પુટિકાઓ છે, કારણ કે લિપિડ અદ્રાવ્ય છે પાણીમાં, એ પુટિકાઓના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. માટે એવું કહી શકાય કે સાહેબ લિપિડ એ શું નથી, તો કે સાહેબ લિપિડ એ એક પ્રકારનું શું નથી, તો કે સાહેબ બૃહદ અણુ નથી. ચલો આવડી જશે. એસિડ દ્રાવ્ય જે જૂથ છે એમાં કોષરસીય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. એસિડ દ્રાવ્ય જૂથમાં લગભગ કોષરસીય જે દ્રવ્ય છે, ધ્યાન આપજો, જે કોષરસીય દ્રવ્ય છે એટલે કે જેમાં સૂક્ષ્મ જૈવ અણુઓ આવેલા હોય, શું આવેલા હોય, તો કે સૂક્ષ્મ જૈવ અણુઓ આવેલા હોય, તો એનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે કોષીય જે દ્રવ્ય છે એ દ્રવ્યની અંદર શું, તો કે સાહેબ બૃહદ જૈવ અણુઓ એનું પ્રતિનિધિત્વ કરે છે એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા બૃહદ જૈવ અણુઓ શું છે અને સૂક્ષ્મ જૈવ અણુઓ શું છે એનો એક સરસ મજાનો ખ્યાલ આવ્યો. મેં તમને ટૂંકનો શીખવાડી કે સાહેબ બૃહદ જૈવ અણુઓ શું છે. ટૂંકમાં સંક્ષિપ્તમાં, જો જીવંત પેશીઓ માં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને હવે આપણે વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણને જોવા મળે કે અહીંયા સજીવોમાં સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ પદાર્થ, જો કોઈ રસાયણ પ્રાપ્ત થતું હોય તો એ રસાયણ બીજું કંઈ નહીં પરંતુ કોણ છે, તો સાહેબ H2O છે, પાણી જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર. તમે બે ટોપિક સરસ મજાના તમને આજે ચલાવી આપે, બરાબર. એક શું હતું, તો સાહેબ પ્રાથમિક અને દ્વિતીય ચયાપચય, અને બીજો ટોપિક હતો બૃહદ જૈવ અણુ. તો એક સરસ મજાના ટોપિકની આપણે ચર્ચા કરી આજના વિડીયોમાં. અહીંયા સુધી રાખીએ. ઓકે, ગુડ બાય.